વિદ્યાર્થી મિત્રો આ વિડીયોથી આપણે શરૂ કરીશું વિભાગ બી વિભાગ એના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિભાગ બીમાં પ્રકરણ એકના અસાઇનમેન્ટ બે હજાર બાવીસના સોલ્યુશન જોઈશું તો જો દાખલા શાંત રીથી સમજો આવડી જશે બરાબર બધે બધા દાખલા અને વિદ્યાર્થી મિત્રો ગણિતના વિડીયોઝ તેમજ આઈએમપીના વિડીયોઝ તેમજ ધોરણ દસમાં પણ તમને પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ તમારા સપોર્ટની જરૂર છે આપણી ચેનલને તો ચેનલને તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે એમને પણ ફાયદો થશે એમને કંઈક નવું શીખવા મળશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલો દાખલો તો અહીં એક ભાગ્યા પાંચ વત્તા બે વર્ગમૂળમાં ત્રણના છેદનું સમીકરણ કરો તો પહેલાં તો સમજો સમીકરણ છેદનું કરવાનું છે એટલે કે જે વર્ગમૂળમાં ત્રણ છે એને આપણે દૂર કરવા છે એટલે કે જે પણ વર્ગમૂળમાં સંખ્યા હોય બે હોય ત્રણ હોય તો એને દૂર કરવી છે તો એના માટે શું કરવાનું તો જો આ સૂત્ર પહેલાં યાદ રાખો એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી શું થશે એનો વર્ગ ઓછા બીનો વર્ગ હવે માનો બી વર્ગમૂળમાં છે અથવા એ વર્ગમૂળમાં છે તો ઇન્શોર્ટ જવાબ શું આવશે આનો વર્ગ થશે એટલે વર્ગમૂળ દૂર થઈ જશે બરાબર તો અહીં સેમ અહીંયા શું છે પાંચ વત્તા બે વર્ગમૂળમાં ત્રણ છે તો એના વિરુદ્ધ પાંચ ઓછા બે વર્ગમાં ત્રણ વડે જો ગુણવામાં આવે તો છેદમાંથી આપણું વર્ગમૂળ દૂર થઈ જાય અને આપણો જવાબ આવી જાય તો બસ તો એ જ કામ કરવાનું છે તો ઓકે તો લખી લઈએ આપણે ચલો હવે બરાબર ખબર પડી ગઈ ને આ મેથડનો ઉપયોગ કરીશું તો જો અહીં એક ભાગ્યા પાંચ વત્તા બે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા ઉપર પાંચ ઓછા બે વર્ગોમાં ત્રણે ગુણીશું અને નીચે પણ પાંચ ઓછા બે વર્ગમાં ત્રણે વડે ગુણીશું ઉપર કેમ ગુણ્યા કારણ કે ઉપર નીચે ગુણો તો ઉડી જાય ને એક જવાબ આવે એટલે જે પાછું અહીંયા બરાબર લખ્યું આના બરાબર શું કર્યું ભાઈ આ લખ્યું તો મતલબ આ બંને કેવા જે સરખા છે એમ બતાવે છે ખબર પડી સિમ્પલ કે ભાઈ આ અને આ બંને સરખું છે એટલા માટે ઉપર નીચે જ ગુણવાના જો તમે કોઈ બી સંખ્યાને ક્યારેય પણ ગુણો ને તો ઉપર નીચે સમાન રીતે ગુણવાના ઓકે યાદ રાખજો હવે જો નેક્સ્ટ શું છે ભાઈ એક ગુણ્યા પાંચ ઓછા બે વર્ગમૂળમાં ત્રણ શું થશે પાંચ ઓછા બે વર્ગમૂળમાં ત્રણ ઓકે ત્યારબાદ આ જે છે પાંચ વત્તાં બે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શું થશે જુઓ તારે પાંચ ઓછા બે વર્મૂળમાં ત્રણ થશે હવે આ છે એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી તો શું થાય એનો વર્ગ ઓછા બીનો વર્ગ થાય તો અહીંયા એ કેટલા છે પાંચ છે બરાબર ને તો ઉપર પહેલાં અંશવાળું એમને એમ લખી દઈએ પાંચ ઓછા બે વર્ગમાં ત્રણ હવે એનો વર્ગ એટલે કે પાંચનો વર્ગ થશે પચીસ ઓછા એમના એમ બે વર્ગમૂમાં ત્રણનો વર્ગ કેટલો થાય તો બે દુ ચાર અને વર્ગમૂમાં ત્રણનો વર્ગ ત્રણ એટલે ચાર તરી બાર તો પચીસ ઓછા બાર આવશે પચીસમાંથી બાર જાય તો કેટલો આવે જવાબ તેર આવશે હા આવશે તો ભાગ્યા તેર તો આપણો આન્સર છે આને આપણે કેવી રીતે લખી શકીએ એક ભાગ્યા તેર કૌશમાં પાંચ ઓછા બે વર્ગોમાં ત્રણ પણ લખી શકીએ તો થઈ ગયો આન્સર મળી ગયો એકદમ ઇઝી દાખલો હતો બરાબર કોઈ બી દાખલો તમને સમીકરણ કરતાં આપણે આવડે કે ના આવડે આવડે ને તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે નેક્સ્ટ દાખલો જોઈએ સાદુરૂપ આપો શું આપવાનું છે સાદુરૂપ આપવાનું છે તો સિમ્પલ છે ભાઈ આ તો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે જુઓ અગિયારની એક ભાગ્યા ત્રણ છે છેદમાં અગિયારની એક ભાગ્યા પાંચ ગાંચ છે ઓકે તો હવે જો અહીંયા ખાસ આમાં શું કરવાનું છે મારે ભાઈ બંનેના જે છે અગિયાર અગિયાર સેમ છે આધાર કે ઘાત અલગ અલગ છે હવે ભાગાકારમાં ઘાતનું શું થાય બાદ બાકી થાય જેમ કે એ એમ હોય અને છેદમાં એન હોય તો બરાબર શું થાય એ એની એમ ઓછા એન ઘાત બરાબર તો અગિયારની શું આવશે એક ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા પાંચ હવે એક ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા પાંચનું આપણે મેઇન કરવાનું છે ભાઈ પાંચ જશે પાંચ ક્યાં જશે અહીંયા પાંચ એકા પાંચ ઓછા ત્રણ છેદમાં પાંચ તરીકે પંદર જુઓ રીતે કર્યું એક ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા પાંચ છે પાંચ અહીંયા જશે એટલે પાંચ આ ત્રણ જશે અહીંયા ઓછા એમના એમ ત્રણ છેદમાં એકબીજાનો ગુણાકાર પાંચ તરીકે પંદર હવે પાંચમાં ત્રણ જાય તો બે બે ભાગ્યા પંદર જવાબ આવશે તો અહીંયા શું આવશે અગિયારની બે ભાગ્યા પંદર ઘાત બરાબર તો આ જવાબ આવશે આપણો એકદમ સિમ્પલ દાખલો છે બરાબર આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ દાખલો તો કિંમત શોધવાની છે બરાબર તો અહીંયા પહેલો જોઈએ છસો પચીસની ત્રણ ભાગ્યા ચાર પણ કેવી માઇનસ આપણે જવાબ શોધવાનો છે હવે જો પહેલાં તો છસો પચીસના તમારે શું કરવાનું કે કોઈની ઘાતમાં મતલબ કોઈ સંખ્યાની ઘાતમાં આપણે છસો પચીસના લખી શકીએ તો આ લખી શકે પણ ધારો કે તમને યાદ નથી કેવી રીતે લખવું શું કરવું તો અવયવ પાડી દેવાના સિમ્પલ અવયવ કેવી રીતે પાડવાના જુઓ સિમ્પલ આપણે જોઈએ હવે છસો પચીસ છે ચાલો જનરલ હું તમને કહી દઉં પહેલાં તમારે બે વડે ભાગ ચલાવવાનો હવે જો પાછળ એકમની સંખ્યા જુઓ શું બે વડે ભાગી શકાય પાંચ અને ના તો બે વડે તો ભાગ ચાલશે નહીં પછી ત્રણ વડે ચલાવાય હવે ત્રણ વડે પણ ચલાવવા માટે ભાગીને જોઈ લેવાનું પછી પાંચ વડે પછી સાત વડે પછી અગિયાર વડે પછી તેર વડે પછી સત્તર તો આટલાવાના ભાગ ચાલો મતલબ સમજી લો કે અવિભાજ્ય સંખ્યા વડે કોઈ ભાગ ચાલતો હશે તો અહીંયા તો મને ખબર છે ભાઈ ડાયરેક્ટ પાંચ વડે ભાગ ચાલે છે તો પાંચ વડે ભાગ ચાલશે હવે એકસો પચીસ પંચું છસો પચીસ થાય હવે પચીસ પચું એકસો થાય પાયો પાયો 25 પાંચ એકા પાંચ તો છસો બરાબર કેટલા લખાય પાંચની ચાર ઘાત લખાય કારણ કે આ એક બે ત્રણ અને ચાર ચાર વાર આવે એટલે પાંચની ચાર ઘાત થાય બરાબર એકદમ સિમ્પલ જ છે ત્યારબાદ શું કરવાનું છે આપણે તો ભાઈ ચલો આ છસો પચીસ બરાબર કેટલા લખી દેવાના પાંચની ચાર ઘાત હવે જે ઘાતની ઘાત હોય તો ગુમાનો શું થાય ગુણાકાર થાય તો પાંચની ચાર ગુણ્યા ઓછા ત્રણ ભાગ્યા ચાર હવે ચાર ચાર ઉડી ગયા તો જવાબ શું આવશે પાંચની માઇનસ ત્રણ ઘાત હવે પાંચની માઇનસ ત્રણ એટલે એક ભાગ્યા પાંચની ત્રણ ઘાત લખાય હવે પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ થાય તો એક ભાગ્યા એકસો પચીસ જવાબ આવશે બરાબર આવડી ગયું એકદમ સિમ્પલ દાખલો બરાબર ઓકે તો જો મેઇન આમાં આવ્યો પડે તમને આવડવા જોઈએ જે આપણે શીખી લીધું છે બરાબર હવે નેક્સ્ટી ચોસઠની બે ભાગ્યા ત્રણ ઘાત હવે જો ચોસઠ છે ચોસઠ એટલે કોનો ગંધાય ચારનો ગંધાય તો ચારનો અને બે ભાગ્યા ત્રણ ગાત આ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે ચારનો વર્ગ તો ચારનો વર્ગ કેટલો આવશે સોળ તો જવાબ શું આવશે બીજાનો સોળ આનો સોળ આવશે આનો આવશે એક ભાગ્યા એકસો પચીસ આઈ એમ શ્યોર આ દાખલો પણ તમને સમજાઈ ગયો હશે હવે ચોથો દાખલો નીચે આવેલા દરેક સંખ્યામાં છેદનું સમીકરણ કરો ભાઈ કોને ના આવડે આ તો આવડી જાય બરાબર ને તો પહેલો દાખલો તો ભાઈ એક ભાગ્યા વર્ગમમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ છે હવે મારે કેટલા વડે ગુણવાના કે ભાઈ વત્તા વડે ગુણવાના ને વત્તા વર્ગમો પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ હવે શું થશે તો ભાઈ ઉપર તો એમના એમ જ આવશે કારણ કે એક જોડે ગુણાય એટલે એની એ જ સંખ્યા આવે હવે નીચે એ વર્ગ ઓછા બીનો વર્ગ હમણાં જ આપણે જોયું આગળના દાખલામાં તો વર્ગમૂળમાં પાંચનો વર્ગ કેટલો થાય પાંચ વર્ગમૂળ જતું રહે કોઈ બી વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરો ને એટલે વર્ગમૂળ જતું રહે જેમ કે વર્ગમૂળમાં બેનો વર્ગ વર્ગમૂળ વર્ગમૂળ આ વર્ગમૂળ છે અને આ વર્ગ છે એટલે વર્ગમૂળ જતું રહે બે આવે બરાબર ઓકે તો અહીંયા કેટલો આવશે કે ભાઈ પાંચનું વર્ગ વર્ગ છે પાંચ થાય વર્ગમૂળમાં પાંચનો વર્ગ કેટલો થશે પાંચ અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ થશે ત્રણ એટલે પાંચ ઓછા ત્રણ એટલે પાંચમાંથી ત્રણ જાય તો એક ભાગ્યા બે અને કૌંસમાં આવશે વર્ગમૂળમાં પાંચ વધતા વર્ગમૂળમાં ત્રણ ઓકે સિમ્પલ ત્યારબાદ બીજો દાખલો તો શું છે કે ભાઈ એક ભાગ્યા સાત ઓછા ચાર વર્ગમૂળમાં ત્રણ છે બરાબર હવે કેટલા વડે ગુણવા પડશે તો સાત ઓછા ચાર વર્ગમૂળમાં ત્રણ છે તો સાત વત્તા ચાર વર્ગમૂળમાં ત્રણ વડે ગુણવા પડશે બરાબર સાત વત્તા ચાર વર્ગમૂળમાં ત્રણ તો ઉપર તો એમના એમ સાત વત્તા ચાર વર્ગમૂળમાં ત્રણ નીચે સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ એ જો આ બંનેનો ગુણાકાર કરીશું ને એટલે શું આવશે એ વર્ગ ઓછા બીનો વર્ગ એટલે સાતનો વર્ગ ઓગણપચાસ ઓછા ચોકું ચાર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ જુઓ સમજજો શું થાય ચોખ્ખું ચોખ્ખું સોળ અને વર્ગમૂ ત્રણનો વર્ગ ત્રણ એટલે સોળ તરી અડતાલીસ બરાબર તો ઓગણપચાસ ઓછા અડતાલીસ એટલે એક આવે એટલે સાત વત્તા ચાર વર્ગમૂં ત્રણ જવાબ આવશે હવે જો આ બંનેના છેદમાંથી વર્ગ મૂળ છે જે એ નીકળી ગયું છે એટલે સમય જે અસમય સંખ્યાથી નીકળી ગઈ છે બરાબર ને તો આને જ કહેવાય સમયીકરણ ત્યારબાદ પાંચમો દાખલો ભાઈ ત્રણની બે તૃતીયાંશ ઘાત છે ત્રણની ચાર તૃતીયાંશ ઘાત છે બંને વચ્ચે ગુણાકાર છે ગુણાકારમાં ઘાતનો શું થાય સરવાળો જો આધાર સરખો હોય તો બરાબર તો અહીંયા આધાર સરખો જ છે આપણો તો હવે શું થશે તો ત્રણની બે ભાગ્યા ત્રણ ઘાત વધતા ચાર ભાગ્યા ત્રણ ઘાત આ ત્રણ ત્રણ સરખા છે એટલે ચારને બે શું થશે છ તો છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ તો ત્રણનો વર્ગ એટલે ત્રણનો વર્ગ કેટલો થાય નવ તો જવાબ આવશે નવ ઓકે તો આઈ એમ શ્યોર તમને દાખલો આવડતા હશે મતલબ આવડી ગયા હશે અને જો તમને આ દાખલાઓ હેલ્પફુલ થયા હોય આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારા મિત્રોને પણ શેર કરવાની છે તો છઠ્ઠો દાખલો હવે તમારે બે સમય સંખ્યા શોધવાની છે એકદમ સિમ્પલ છે આ પણ પહેલાં શું કરવાનું ખબર છે સરખા કરવાના તો બરાબર તો બે અને ચાર વાગ્યા પાંચ બે સંખ્યા છે તો છેદ સરખા કરવા માટે મારે કેટલા વડે ગુણવા પડશે અહીંયા ત્રણ ના પાંચ છે તો પાંચ તરી પંદર તો પંદર લાવો એટલે સરખું દઈએ તો અહીંયા ત્રણ કેટલા વડે ગુણીએ પાંચ વડે ગુણીએ ત્રણ પંચું પંદર તો ઉપરે પાંચ વડે ગુણવા પડે કારણ કે બે દિસાઈ જાય એ મને કેમ ના ગુણ્યો અને ચારને કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે કારણ કે છેદને કેટલા વડે ગુણીશું એટલે પંદર થાય તો ત્રણ વડે તો ચાર તરી બાર ને પાંચ તરી પંદર તો પાંચથી દસ અને ભાગ્યા છે પંદર ચાર તરી બાર અને ભાગ્યા છે પંદર હવે આપણે બે સંખ્યા શોધવી છે ને તો જો આ બંને વચ્ચે કેટલી મળશે અગિયાર વાગ્યા પંદર મળશે પણ એક જ સંખ્યા મળશે આપણે બે સંખ્યા જોઈએ છે એટલે બે વડે ગુણી દઈએ તો દસ ગુણ્યા બે ભાગ્યા પંદર ગુણ્યા બે

ત્રેવીસ ભાગે ત્રીસે મળી જાય ધારો કે પાંચ વડે પાંચ ગયો તો તો આ બેની જગ્યાએ પાંચ વડે ગુણો બરાબર ઓકે ત્યારબાદ નેક્સ્ટ અસમ્ય સંખ્યાઓ જો આની બીજી રીતે એ પણ છે હં આની બીજી રીતે એવી છે કે બા બે વાગ્યા ત્રણ વર્તાં ચાર વાગે પાંચ કરો એના અડધા કરો એટલે તમને મળે પછી જે સંખ્યા મળશે એને બે ભાગ્યા ત્રણ વડે એડ કરો અને પછી પાછા અડધા કરો ઓકે ત્યારબાદ વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં ત્રણ વચ્ચેની બે અસમ્ય સંખ્યા શોધવાની છે તો આ તો એકદમ સિમ્પલ દાખલો છે વર્ગમૂળમાં બે બરાબર કેટલા થાય એક પોઈન્ટ એકતાલીસ થાય ગયેલા એક પોઈન્ટ એકતાલીસ અને વર્ગમૂળમાં ત્રણ બરાબર કેટલા થાય એક પોઈન્ટ તોતેર બંને વચ્ચે વચ્ચેની સંખ્યા કઈ છે એક પોઈન્ટ પાંચ છે ને પણ એક પોઈન્ટ પાંચ છે સમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા નથી તો અસમ્ય સંખ્યા કેવી થશે તો ભાઈ વચ્ચેની અસમ્ય સંખ્યા કઈ થાય તો ભાઈ જુઓ બે શોધો લખવાની તો એક પોઈન્ટ પાંચ પછી પચાસ પછી એક કરો પછી બે જીરો કરો પછી પાછો એક કરો ત્રણ ઝીરો કરો અલગ અલગ રિપીટ થવી જોઈએ બરાબર મતલબ સેમ નહીં પચાસ 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 એવું નહીં બરાબર અલગ છે અને બીજી એક પોઈન્ટ છ માટે પણ આપણે સેમ રીતે કરી શકીએ તમે કોઈ પણ પેટર્ન બનાવી શકો તમારી બરાબર આ બે જીરો થયા પછી ત્રણ ઝીરો થયા પછી ચાર ઝીરો કરી શકો તમે બરાબર એવી રીતે ઓકે તો આ બે આપણને સમય સંખ્યાઓ મળી ગઈ છે ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ દાખલો આઠમો ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટુડિયોમાં પ્રકરણ નંબર બે જોઈશું સરવાળું કરો જીરો પોઈન્ટ ત્રણ બાર અથવા ઝીરો પોઈન્ટ સુડતાલીસ બાર સિમ્પલ છે ઝીરો પોઈન્ટ ત્રણ બાર બરાબર શું લખાય એક ભાગ્યા ત્રણ અથવા ત્રણ ભાગ્યા નવ બરાબર બંને સાચું પડશે ઓકે તો ત્રણ ભાગ્યા નવ લખી દઈએ આપણે બરાબર અને જીરો પોઈન્ટ સુડતાલીસ બાર બરાબર કેટલા થાય તો સુડતાલીસ ભાગ્યા નવ્વાણું કેટલા લખાય સુડતાલીસ ભાગ્યા નવ્વાણું હવે તમને મનમાં પ્રશ્ન થશે સર આ કેવી રીતે આયા તો લાસ્ટ આપણે જે દાખલો હતો એક્સ આના બરાબર એક્સ સારો અને પછી સોઢે ગુણો એ જોયો હતો બરાબર તો એ રીતે તમે આને આવી રીતે લખી શકીએ હવે બંનેનો સરવાળો કરવાનો છે તો ઝીરો પોઈન્ટ ત્રણ બાર પોઈન્ટ સુડતાલીસ બાર એટલે કેટલા આવશે ત્રણ ભાગ્યા નવું વધતાં સુડતાલીસ ભાગ્યા નવ્વાણું ઓકે હવે છેદ સરખા કરીએ તો અગિયાર તરી તેત્રીસ તો નવ ગુણ્યા નવ્વા મતલબ અગિયાર અગિયાર નવા નવ્વાણું થાય ને એટલા માટે છેદને અગિયાર વડી ગુણ્યા ને ઉપર પણ અગિયાર વડી ગુણ્યા તો સુડતાલીસ ભાગે નવ્વાણું હવે છેદ સરખા છે તો તેત્રીસ ભાગ્યા નવ્વાણું વત્તા સુડતાલીસ ભાગ્યા નવ્વાણું તો નવ્વાણું નવ્વાણું સરખા છે એટલે નવ્વાણું છે તો એમને એમ લખી દઈએ બરાબર તેત્રીસ વત્તા સુડતાલીસ હવે તેત્રીસ વત્તા સુડતાલીસ કેટલા થશે તો ત્રણ ને સાત દસ વધી પડી એક એટલે ચાર ને ચાર આઠ એટલે એંસી બરાબર તો એંસી વાગ્યા નવ્વાણું થાય તો આ સરવાળો આપણને મળી ગયો એંસી વાગ્યા નવ્વાણું તો વિદ્યાર્થી મિત્રો આ હતું એસાઇમેન્ટનું સોલ્યુશન આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે આગળના જે પણ મતલબ વિડીયો છે પાછળના જે વિડીયો છે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેકઆઉટ કરી લેજો અને ખાસ આટલા દાખલાઓ જોઈને જ જજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ